બનાસકાંઠામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ સવારી કરતા નજરે પડ્યા. સરકારી શાળાના વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી સામે આવી છે. પિકઅપ વાનમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવી રહ્યા છે. હરણી તળાવ જેવી દુર્ઘટના બાદ પણ તંત્ર હવે ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો રાજ્યની અંદરથી સામે આવી રહ્યા છે. આ પહેલા પણ આ જ પ્રકારે વિદ્યાર્થીઓ પિકઅપ વાનની અંદર નજરે પડ્યા હતા. ફરી એક વખત આવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખીચોખીચ વિદ્યાર્થીઓને પિકઅપ વાનની અંદર બેસાડવામાં આવે છે. આટલી હદે જો વિદ્યાર્થીઓ અંદર બેસે તો વજન વધતા ક્યાંક પિકઅપ વાન પલટી ખાઈ જાય તો પણ નવાય નહીં અને દુર્ઘટના સર્જાય તેવું પણ આ વિડીયો પરથી લાગી રહ્યું છે. સરકારી શાળાના આ વિદ્યાર્થીઓ કે જે મોટી સંખ્યામાં એક જ પિકઅપ વાનની અંદર તેમને સવાર થઈને ભણવા જવું પડે છે અને ત્યાંથી ઘરે આવવું પડે છે. આ પ્રકારના દ્રશ્યો રાજ્યની અંદર અવારનવાર સામે આવે છે ત્યારે એક દુર્ઘટનામાં માસૂમોએ જીવ ગુમાવ્યો છે. જો બીજી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? બનાસકાંઠાના આ દ્રશ્યો છે કે જ્યાં જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે, કારણ કે આ પિકઅપ વાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. ઓનલાઈન ઉપર સંવાદદાતા કમલેશ જોડાયા છે. કમલેશ, વારંવારની જે ઘટનાઓ સામે આવી રહી છે, વારંવારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પિકઅપ વાનની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડાઈ રહ્યા છે, જો કોઈ અકસ્માત સર્જાય, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા સવાલો પણ થઈ રહ્યા છે. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરતા હોવાના વિડીયો વારંવાર સામે આવતા હોય છે. જેમાં વધુ એક જોખમી મુસાફરીનો વિડીયો આજે સામે આવ્યો છે, જેમાં બાબર તાલુકામાં આવેલી કપરુપુર પ્રાથમિક શાળાના 40 વિદ્યાર્થીઓ એક જ શિક્ષક અને 4 શિક્ષકો એક જ ઝુંકાલામાં ભરાઈને બાબરની કપરુપુર પ્રાથમિક શાળામાંથી દિયોદરના તણાદરમાં આવેલી બનાસ ડેરી જોવા માટે લઈ જવામાં આવતા હતા. વિડીયોમાં શાળાના શિક્ષકો પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી નથી તેવું જાતે જ કબૂલી રહ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવા શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. કારણ કે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે અને અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? જી કમલેશ, આભાર સમગ્ર વિગતો બદલ. સરકારી શાળાના વિદ્યાર્થીઓ કે જ્યાં મોટી સંખ્યામાં એક જ પિકઅપ વાનની અંદર તેઓને મુસાફરી કરવી પડી રહી છે અને તે પણ કોઈ પણ બેસવાની જગ્યા વગર ઉભા ઉભા તેમણે આ પિકઅપ વાનની અંદર સવાર થઈને જવું પડી રહ્યું છે. એક દુર્ઘટના વડોદરાની અંદર સર્જાઈ ચૂકી છે જ્યાં મોટી સંખ્યામાં ક્ષમતા કરતા વધારે બાળકો બોટની અંદર બેસાડતા દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે આવા જ વાહનોની અંદર ક્ષમતા કરતા વધુ બાળકો આ જ પ્રકારે રોજ અપડાઉન કરતા હોય છે ત્યારે દુર્ઘટનામાં માસૂમોનો જીવ પણ જઈ શકે છે. તંત્ર ક્યારે ગોળ નિંદ્રામાંથી જાગશે, ક્યારે આ બાબતે આવી ઘટનાઓ ન સર્જાય તે માટે રોક લગાવવામાં આવશે.